ઉઠી ગયો, તમે પણ કેવા પ્રશ્નો કરો છો? વહુ બેટા, તે ફાસ્ટ ગેસે દૂધ ગરમ કરવા મૂક્યું છે, જોજે ઉભરાઈ ના જાય. આ માજી તો સવાર સવારમાં લોહી પી ગયા છે. મમ્મી, રસોડામાં બધું કોણ હેન્ડલ કરે છે? હવે રસોડું કોના હાથમાં છે? રસોડું તો મારા હાથમાં છે વહુ. તો પછી તમારે ચિંતા કરવાની શું જરૂર? તમે માળા ફેરવો ને. દીકરા, લોકડાઉન ચાલે છે, સાંજે વેલો ઘરે આવી જાજે. બોસો પપ્પા, હું નાનો હતો ને ત્યારના તમે મને રોજ વેલો આવવાનું જ કહો છો. હવે હું નાનો નથી રહ્યો, મારા ઘરે પણ છોકરા છે. હવે તમે મારી ચિંતા મૂકો, હવે ઘરમાં રહેવાની તમારી ઉંમર છે. દીકરા, તું ભલે ને મોટો થઈ ગયો, પણ મારા માટે તો હજી નાનો જ છે ને. મારે કોઈ ભાષણ સાંભળવું નથી અને હું મારા ટાઈમે આવી જઈશ, અને તમારી ચિંતા કરવાની જરૂર નથી. પરમ બેટા, ઓફિસે જાશ તો નાસ્તો કરતો જા, ભૂખ્યા ના જવાય. મમ્મી, તમે તો મારું લોહી પી ગયા છો. હું ડાયટિંગ કરું છું અને છેલ્લા એક મહિનાથી હું નાસ્તો કર્યા વિના જ ઓફિસે જાઉં છું. ફાંદ ઘટાડવા માર નાસ્તો બંધ કરાવ્યો છે, આ માજી પાછો ચાલુ કરાવશે. બેટા, તને ચક્કર આવશે, નાસ્તો કરતો જાને. મમ્મી, તમને ભૂખ લાગી હોય તો તમે નાસ્તો કરી લ્યો ને, મને શું કામ હેરાન કરો છો? સાંભળ્યું, આજે પરમ તારા ઉપર ગુસ્સે થતો તો મને જરાય ના ગમ્યું. અરે, ગુસ્સે નહોતો થતો, એને કામની ચિંતા હોય ને તો જોરથી બોલાઈ ગયું હશે. તું કેટલું ખોટું બોલીશ, હું મારા છોકરાને નહીં ઓળખતો હોય. મારા ઉપર ગુસ્સે થાય એ ચાલે, પણ તમારા ઉપર ગુસ્સે થાય એ હું નહીં ચલાઈ લઉં. બાપ દીકરાને તો આવી વાતો ચાલતી હોય, ઈ મારો ભાઈ બન છે, તારે આવી બધી વાતો મનમાં નહીં લેવાની. તમે પણ કેટલું ખોટું બોલશો, મારા પેટને હું નહીં ઓળખતી હોઉં. હવે તો મારે જ કંઈ કરવું પડશે. ધ્યાની બેટા, આજના ઓનલાઈન ક્લાસનો હોમવર્ક આવી ગયું છે, ચાલ કરી લે તો. મમ્મી, તમે સ્ટડી કરો છો કે હું? તું સ્ટડી કરસ બેટા. તો તમે શું કામ ટેન્શન લ્યો છો? તમે તમારું કામ કરો ને, મારી રીતે ભણી લઈશ. હું તારી મમ્મી છું એ ભૂલી ગઈ? તારા મમ્મી સાથે આમ વાત કરાય? હા, આમ જ વાત કરાય. હે ભગવાન, આ છોકરી તો અત્યારથી જ બગડી ગઈ છે, આવા દે તારા પપ્પાને, આનો કંઈક રસ્તો કરવો જ પડશે. ધ્યાની, હમણાંથી તું રોજ રાત્રે મોડે સુધી જાગસ? હા. તો વેલું સુઈ જવાય, અત્યારથી ઉજાગરા ના કરાય. પપ્પા, હું મોટી થઈ ગઈ છું, તમારે ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. તમને ઊંઘ આવતી હોય તો તમે 10 વાગ્યા સુઈ જાઓ ને. પપ્પાની સામે બોલે છે, નાના મોટાની રિસ્પેક્ટ છે કે નહીં? ધ્યાનીની મમ્મી, આને કાંઈક સંસ્કાર આપ, જોયું ને કેવી સામે બોલે છે. હું શું સંસ્કાર આપું, આજે તો મારી સામે પણ બોલતી હતી. કેમ ધ્યાની, તારું આવું ખરાબ વર્તન આ ઘરમાં નહીં ચાલે. છેલ્લી વાર જા દઉં છું, નહીં તો હોસ્ટેલમાં મોકલી દઈશ. કેમ મમ્મી પપ્પા, તમે લોકો વાદાદા સાથે ખરાબ વર્તન કરો છો તો એ લોકોએ તમને ઘરની બહાર કાઢી મૂક્યા? બાદાદા રોજ તમને પ્રેમથી બોલાવે છે તો તમે કેવો કડવો જવાબ આપો છો? તમે મારી પાસેથી જેવા વર્તનની આશા રાખો છો એવું વર્તન તમે તમારા મમ્મી પપ્પા સાથે કરો છો? આપણને જેવું વર્તન ગમતું હોય એવું વર્તન આપણે કરવું ના જોઈએ? બાદાદા કાલે બેડરૂમમાં તમારા વખાણ કરતા હતા, મેમની વાતો સાંભળીને તો મને દુઃખ થયું કે એ લોકો કેવું અપમાન સહન કરે છે, તોય તમારું ખરાબ નથી લગાડતા. સોરી પપ્પા, મારે તમને રિયલાઇઝ કરવા માટે આ વર્તન કરવું પડ્યું, પણ બાદાદાએ જેમ તમને નાનપણમાં સાચવ્યા છે એમ ઘડપણમાં આપણે એમને સાચવવા ના જોઈએ? અરે, ગુસ્સે નહોતો થતો, એને ગામની ગામ નહીં કામ. પપ્પાની સામું બોલે છે,
નાના છોકરાની રિસ્પેક્ટ છે કે નહીં? નાના છોકરાની નહીં, નાના મોટાની.